કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું કુમુદ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે હું ગુજરાતી વિષયમાં ધોરણ 11 એનું ત્રીજું કાવ્ય જે છે એમ ઉગાર્યો ચંદ્રહાસ ભાગ 2 લઈને આવી છું. આજે આપણે એને શીખવાના છે. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે કવિ પરિચય જોયો, આખ્યાનખંડની સમજૂતી જોઈ અને થોડી કાવ્ય પંક્તિ ચાલી હતી 10 કડી જેવું. અને હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળની કાવ્યને જોવાના છે. જ્યારે આપણે આગળની જ્યારે કાવ્ય જોવાના છે તો આપણે ભાગ 1ની અંદર કાવ્ય જોઈ એ શું જોયું એ કાવ્યમાં એની થોડી રૂપરેખા આપણે સાથે લઈને ચાલીશું, એટલે આપણે આપણા કાવ્યના ભાગ 2 તરફ વ્યવસ્થિત પહોંચી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે જે વિષયા છે એણે જોયું કે કોઈ સૂતું છે, કોઈ પુરુષ સૂતા છે, પુરુષને એણે જોવું છે અને એ જોવા માટે ત્યાં જવાનો પ્રયત્ન કરે છે, પણ જુએ છે કે ઘોડો એના સ્વામીને કદાચ જગાડી દે અને પહેલાં એણે ઘોડાના વખાણ કરવાની શરૂઆત કરી. ઘોડાના ઘણા વખાણ કર્યા પછી એ ચતુરા જે વિષયા છે એ ચંચળતાથી ધીરે 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 ચાલવાનો પ્રયત્ન કરે છે, પણ જ્યાં એ ચાલે છે ત્યારે એના પગમાં પહેલાં જે નેપુર ઝાંઝળ કે અણવટ વિછીયા જે છે એનો જે અવાજ આવે છે, તો આજે એ જે આભૂષણો છે એને દુશ્મન સમાન લાગે છે. એને પગ ઉપર ચઢાવી અને વિછીયા બગલાની ચાલે ચાલે છે. પછી આપણે જોયું હતું કે એ ચંદ્રહાસની નજીક પહોંચે છે, ચંદ્રહાસને જુએ છે પગથી માથા સુધી અને ચંદ્રહાસને જોઈને એ હર્ષ પામે છે, આનંદિત થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં સુધીની કાવ્યને જોઈ હતી, હવે આપણે આગળની કાવ્યને જોવાની છે. તો અહીંયા આપણે જોયું કે વિષયા જોયું કે ચંદ્રહાસ જે છે એ પગથી માથા સુધી એને જોઈને એ બહુ ખુશ થાય છે. પછી પંક્તિમાં આગળ જણાવ્યું છે, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આકાશે અભ્ર અડગુ થાયે ચંદ્રબીમ દિશે જેવું તેમ પીછોડી પરી કીધે મુખ કુલિદ કુંવરનું તેવું. હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, પહેલાં શબ્દાર્થને આપણે જોઈએ. અભ્ર એટલે વાદળ, ચંદ્રબીબ એટલે ચંદ્ર ગ્રહણ, કુલિત કુંવર એટલે કે એમ કહી શકાય, કુલિત કુંવર એટલે ખૂબ સુંદર પણ કહી શકાય, બરાબર છે, અથવા કુલિંદ રાજાનો જે કુંવર છે એ ચંદ્રહાસ એવું પણ કહેવાય. હવે અહીંયા આપણે જોઈએ કે આ પંક્તિમાં શું કહે છે, તો જેમ આકાશમાં વાદળ દૂર થતાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાય તેમ પછેડી દૂર કરતાં કુલિંદ કુંવરનું, એટલે કે ચંદ્રહાસ માટે વાપરેલો શબ્દ છે કુલિંદ કુંવરનું મુખ દેખાય છે. કેટલી સરસ કવિની કલ્પના છે અહીંયા, કે એમણે કહ્યું કે જેમ આકાશની અંદર ચંદ્ર હોય અને વાદળાઓથી એ ઢંકાઈ જાય, એ જ રીતે અત્યારે ચંદ્રહાસ જે છે એ ઢંકાયો હતો, પછેડી એટલે પેલી જે ચાદર ઓળીને સૂતો હતો, જેવી ચંદ્રહાસની પેલી ચાદર વિસ્યાએ ખસેડી, તો જેમ એવું કહે કે આકાશમાં જે વાદળા દૂર થાય અને પછી ચંદ્ર દેખાય, ચંદ્રનું દર્શન થાય, એ જ રીતે અહીંયા ચંદ્રહાસના મુખનું દર્શન થયું છે. અથવા એમ કહી શકાય કે ચંદ્ર સુંદર છે, એ જ રીતે ચંદ્રહાસ જે એ પણ સુંદર છે અને એનું મુખ દેખાય છે, એવું આ પંક્તિમાં આપણને કહ્યું છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, કાવ્યની જે હવેની પંક્તિ છે એમાં ધ્યાન આપજો, કારણ કે એમાં આખે આખું વર્ણન ચંદ્રહાસનું કરવામાં આવેલું છે, એનો રૂપ રંગ કેવો છે એનું વર્ણન છે અને આ તમને પ્રશ્ન પૂછાય છે, એટલે હવે ખાસ આના ઉપર ધ્યાન આપજો. અહીંયા કીધું છે, સુવદન અંબુજ ઉપર ભ્રુકટી ભમર કરે ગુંજાર, સકે સસી બિંબ પૂથે તારા એવો શોભે છે મોતીહાર. હવે મેં તમને કહ્યું તે પ્રમાણે કે હવે એના
કોના? તો કે ચંદ્રહાસના રૂપનું વર્ણનની શરૂઆત અહીંયા આપણને પ્રેમાનંદ કવિ દ્વારા કરવામાં આવી છે આખ્યાનની અંદર. તો પહેલો શબ્દાર્થ છે સુવદ અંબુજ, એટલે કમળ, કમળને અંબુજ કહેવાય, ના જેવા સુંદર મુખવાળો અહીંયા ચંદ્રહાસ છે. બરાબર છે, કેવા મુખવાળો છે? તો સુવદન, એટલે સુવદન એટલે સુવદન અંબુજ એટલે કે કમળ જેવા સુંદર મુખવાળો. ભ્રુકુટી શબ્દ છે, ભ્રુકુટી એટલે ભમર, બરાબર છે, અથવા ભમર પણ કહેવાય જેને. અને ભમરો કરે ગુંજાર, ગુંજાર એટલે ગુંજારવ કરતો, બરાબર. પછી આગળનો શબ્દાર્થ છે શશીબિંબ. તો શશીબિંબ એટલે થાય ચંદ્રબિંબ, શશી એટલે ચંદ્ર, બિંબ એટલે પ્રતિબિંબ, બરાબર છે. પૂથે તારા એવો શોભે મોતીહાર. હવે આખા કાવ્યની પંક્તિને સમજીએ આપણે કે કમળ જેવા સુંદર મુખવાળો જે ચંદ્રહાસ છે, તો કે કમળ જેવા સુંદર મુખવાળો ચંદ્રહાસ ભમર ગુંજારવ કરતો હોય તેવી એની ભ્રુકુટી છે, બરાબર છે. ભ્રુકુટી એટલે મેં તમને કીધું ભ્રમર, બરાબર છે. આખા ચહેરા પર જે ભ્રમર છે એ જાણે પેલો ભમરો ગુંજારવ કરતો હોય એવી એની ભ્રુકુટી અથવા એની ભ્રમર છે. ચંદ્રના પ્રતિબિંબ પાછળ તારા શોભે, ચંદ્રના પ્રતિબિંબની પાછળ જેમ તારા શોભતા હોય, તારાઓ જેમ ચંદ્રની આજુબાજુ દેખાતા હોય તેવી જ રીતે એવું કહે છે મોતીહાર શોભી રહ્યો છે, બરાબર છે. મોતીનો જે હાર છે તે શોભી રહ્યો છે. કોના જેમ? તો ચંદ્રના જે પ્રતિબિંબ પાછળ તારા જેવી રીતે શોભેલા હોય ને એવી રીતે એનો જે મોતીનો હાર છે એ શોભી રહ્યો છે. એટલે શરૂઆત ક્યાંથી કરી? તો કે કમળ જેવા મુખવાળો છે, ભ્રમર જેની ભ્રુકુટી છે જાણે ભમરો ગુંજારવ કરતો હોય એવી એની ભ્રુકુટી છે. ચંદ્રના પ્રતિબિંબ પાછળ એટલે કે ચંદ્રની પાછળ જેમ તારાઓ શોભાયમાન હોય એ રીતે એનો મોતીનો હાર જે છે એ શોભી રહ્યો છે. હવે આગળ વાત કરી છે તે જોઈએ. સુકચંચા અતિ ઉત્તમ જાણે અધર બિંબ અલંકૃત, શશી સવિતા શ્રવણે કુંડળ દાડમ કડી સાદંત. જુઓ અહીંયા વાત કરી છે, શબ્દાર્થ પહેલાં આપણે જોઈએ. સુકચંચા, સુકચંચા એટલે શું? પોપટની ચાંચ. હવે અહીંયા આપણે પોપટની ચાંચ નથી લેવાની, પણ પોપટના જેવી ચાંચ જેની છે તે, અથવા પોપટની ચાંચ જેવું નાક જેનું છે એવો ચંદ્રહાસ, બરાબર છે. એટલે અહીંયા એનું વર્ણન કરવામાં આવેલું છે. પછી અહીંયા કીધું અતિ ઉત્તમ છે, એનું જે પોપટના જેવું નાક છે અતિ ઉત્તમ છે. જાણે અધરબિંબ અલંકૃત, હવે અધરબિંબ અલંકૃત એટલે હોઠની એની જે શોભા છે એની વાત કરેલી છે, બરાબર. અધરબિંબ અલંકૃત એટલે હોઠની શોભા. પછી અહીંયા શશી એટલે મેં તમને આગળ પણ કીધું કે ચંદ્ર. સવિતા, હવે અહીંયા ખાસ જોજો, સવિતા શબ્દ આપેલો છે સૂર્ય ભાનુ રવિ, બરાબર. સવિતાનો અર્થ થાય છે સૂર્ય ભાનુ અને રવિ, બરાબર છે. શ્રવણે, હવે અહીંયા શબ્દ આપેલું છે શ્રવણ, અહીંયા શબ્દ આપેલો છે શ્રવણે. શ્રવણ એટલે કાન દ્વારા જે સાંભળાય, અહીંયા શ્રવણે કુંડળ એવું આપ્યું છે એટલે કાનના કુંડળ. હવે દાડમ કડી, એટલે અહીંયા દાડમ કડીનો મિનિંગ થાય કે દાડમ જેવા દાણા જે છે, અથવા તો અહીંયા દંત આપ્યું છે તો આપણે દાંતને લેવાના છે. તો હવે વિદ્યાર્થી મિત્રો પંક્તિને જોજો કે ચંદ્રહાસનું જે નાક છે કોના જેવું છે? તો પોપટની ચાંચ જેવું ઉત્તમ નાક, હોઠની શોભા વધારી રહ્યું છે. એનું જે નાક છે એ કોના જેવું છે? તો પોપટની ચાંચ જેવું નાક છે અને એ નાક દ્વારા એના હોઠની શોભા વધારી રહ્યું છે. સૂર્ય અને ચંદ્ર જેવા, જોજો હા ખાસ, અહીંયા શશી અને સવિતા, બરાબર, એટલે અહીંયા સૂર્ય લીધું છે. ચંદ્ર અને સૂર્ય જેવા કુંડળ તેના કાનમાં છે, તેના દાંત દાડમની કડી જેવા સુંદર છે,
બરાબર છે. આ કોનું વર્ણન થઈ રહ્યું છે? તો આ વર્ણન ચંદ્રહાસનું થઈ રહ્યું છે. એટલે ખાસ ચંદ્રહાસનું વર્ણન પૂછાય તમને, ચંદ્રહાસની નોંધ, ટૂંક નોંધ પૂછાય તમને, તો તમારે આ બેઠું વર્ણન જણાવવું પડશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આનામાં ધ્યાન આપજો કે પહેલાં શરૂઆત કરી છે કે એનું મુખ કમળ જેવું સુંદર છે, એની ભ્રમર જે છે ગુંજારવ કરતી હોય એવી ભ્રુકુટી છે, એનું પ્રતિબિંબમાં જે મોતીહાર છે એ તારાઓની જેમ શોભી રહ્યા છે, એનું નાક જે છે પોપટના ચાંચ જે ઉત્તમ નાક છે એ હોઠની શોભા વધારી રહ્યું છે, અને જેમ સૂર્ય અને ચંદ્ર જેવા એના કાનના કુંડળ છે, અને એના જે દાંત છે દાડમની કળી જેવા સુંદર છે, એવું આ પંક્તિમાં જણાવવામાં આવ્યું છે. આગળ, કપોટ કંઠ કર કુંજરના સરખા હથેલી અંબુજ વર્ણ, બાંયે બાજુ બંધ બેરખા મુદ્રિકા આડે આભરણ. ખાસ જોજો અહીંયા શું કીધું છે, કપોત, કપોત એટલે કબૂતર. જોજો સરખામણી કોની સાથે, આપણે આગળ પણ જોયું કે સુક ચંચા એટલે પોપટ, એટલે પોપટના ચાંચ જેવું એના નાકની સરખામણી કરી છે, અહીંયા કબૂતર છે. તો કપોટ એટલે શું થશે, કબૂતર. કંઠ એટલે શું થશે, ગળું. કર એટલે શું થશે, હાથ. બરાબર છે. કુંજર, તો કુંજર એટલે હાથી. બરાબર. હથેલી અંબુજ વર્ણ એટલે કમળના રંગનું, અથવા તો અંબુજ વર્ણ છે ને એટલે કમળના રંગનું. પછી કીધું છે બાજુ બંધ એટલે હાથનું એક ઘરેણું. બરાબર. અને બેરખા એટલે બેરખી, કાંદા ઉપર પહેરવાનું જે ઘરેણું હોય, હાથના કાંદા ઉપર જે પહેરવાનું ઘરેણું હોય એને બેરખા કહેવામાં આવે છે, બેરખા. પછી અહીંયા આપેલું છે મુદ્રિકા, મુદ્રિકા એટલે વીંટી. આદે એટલે આપણે અહીંયા લેવાનું છે આદિ. આભરણ એટલે આપણે લેવાનું છે આભૂષણ. જો વિદ્યાર્થી મિત્રો હવે તમે જુઓ કે એનું વર્ણન કેવું સરસ કરેલું છે, એની એક એક, એના એક એક આભૂષણોને અથવા એક એક અંગ જે છે એ અંગનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. તો અહીંયા પહેલાં મેં તમને કીધું તેમ એનું નાકનું વર્ણન કરવામાં આવ્યું, હવે એના ગળાનું વર્ણન કરવામાં આવ્યું છે કે એનો જે કપોટ છે, એનો જે કંઠ છે એ કંઠ કોના જેવો છે, કબૂતર જેવો છે. પછી એના હાથ જે છે, બરાબર છે, તેના જે હાથ છે એ કોના જેવા છે, તો એની જે બાહુ કહેવાય, બરાબર છે, એની જે બાહુ છે એ બાહુ જે છે અથવા એના જે હાથ જે છે એ હાથી જેવા, બરાબર, હાથી સરખા. એટલે હાથીમાં જેવો દમ હોય, હાથીમાં જેમ જેટલી તાકાત હોય એવા તાકાતવાન હાથ કોના છે, તો કે ચંદ્રહાસના છે. પછી આગળ કીધું કે તેની હથેળી જે છે, એ હથેળી જે છે એ કમળના જેવા રંગની છે. એટલે કમળનો જે રંગ છે એ કેવો હોય કે એનો જે રંગ હોય એ લાલાશ પડતો હોય, એટલે આપણે હથેળી જે છે એ હથેળીનો જે રંગ છે એ કમળના જેવો લાલ છે, એવું આપણે અહીંયા લેવાનું છે. હવે બાજુબંધ બાહુઓ પર અને એના હાથના કડા ઉપર બેરખા, આંગળીઓમાં વીંટી. એટલે બાજુબંધ બાહુઓમાં છે, એની જે બાહુઓ છે એ બાહુઓની અંદર એના શું છે, બાજુબંધ બાંધેલા છે, અને એના હાથના જે કડા છે એના પર બેરખા પહેરેલા છે, એની આંગળીઓમાં જે છે એણે વીંટી ધારણ કરેલી છે, વગેરે જેવા આભૂષણો તેના શરીર પર શોભી રહ્યા છે. બરાબર છે. જુઓ તમે અહીંયા એક એક વસ્તુનું વર્ણન કરેલું છે. પહેલું કીધું કે એનો જે કંઠ છે કોનો, તો કે ચંદ્રહાસનો. ચંદ્રહાસનો જે કંઠ છે એ કબૂતર જેવો છે, તેના બાહુ જે છે એ હાથી જેવા અથવા હાથી સમાન છે, હાથી સરખા છે, તેની જે હથેળી છે કમળના જેવા રંગની લાલાશ પડતી છે, બાજુબંધ જે છે એણે બાહુઓ પર એણે બાજુબંધ આભૂષણ પહેર્યું છે, એના હાથના કડા પર એણે બેરખાવાળું આભૂષણ પહેર્યું છે, એની આંગળીઓમાં એણે વીંટી પહેરી છે, વગેરે આભૂષણોથી એનું જે શરીર છે એટલે ચંદ્રહાસનું જે શરીર છે એ શોભી રહ્યું છે. આ બધું વર્ણન ચંદ્રહાસનું જે વર્ણન છે એ વિષ્યા દ્વારા છે. પેલી પછેડી હટાવી એટલે કે ચાદર હટાવી પછી અહીંયા ચંદ્રહાસનું વર્ણન આપણને જોવા મળે છે. હવે આગળની પંક્તિમાં શું કહ્યું છે જુઓ,
વિશાળ હૃદયને હાર હેમનો કટી કેસરીના સરખી દેખી રૂપ રંગ તેજ તારુણી જાણે નાખે પ્રેમની ભૂરકી. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, અહીંયા શબ્દાર્થ આપેલો છે આભરણ એટલે આભૂષણ થાય, હેમ એટલે સોનું કનક, બરાબર, કટી એટલે કટી એટલે થશે કમર અથવા આપણે જેને કેડ પણ કહીએ છીએ, કેડ. હા, ત્યારબાદ કેસરી, કેસરી એટલે સિંહ, બરાબર છે. તારુણી એટલે અહીંયા વિષયા છે યુવતી, બરાબર, એટલે અહીંયા જે વિષયા છે જુવાન યુવતી કહેવાય, તારુણીનો અર્થ એ થાય, પણ આપણે અહીંયા લેવાનું છે વિષયા, બરાબર છે. ભૂરકી, ભૂરકી એટલે શું થશે, જાદુ મંત્ર અથવા તો મોહિની, એક પ્રકારની જે મોહિની નાખવામાં આવે અથવા જાદુ મંત્ર જેને આપણે કહીએ એ રીતનું, બરાબર છે. હવે પહેલાં પંક્તિ સમજીએ તો તમને આ જાદુ મંત્ર અથવા મોહિની શું છે તો એની સાથે એની સંલગ્નતા જળવાઈ રહે તો તમને ખ્યાલ વધુ આવશે. તો તમે અહીંયા જોઈ શકો કે ચંદ્ર હર્ષનું હૃદય વિશાળ છે. અહીંયા શું કીધું છે કે વિશાળ હૃદયને હર હેમનું, એની જે છાતી છે એનું જે હૃદય છે એ કેવું છે, વિશાળ છે, બરાબર છે. આપણે કહીએ ને 36 કી છાતી હોય અથવા મરદ જે હોય, યુવાન જે હોય એની છાતી 36ની હોવી જોઈએ, એટલે એ રીતનું વર્ણન અહીંયા છે કે ચંદ્રહાસનું હૃદય વિશાળ છે ને તેણે સોનાનો હાર પહેર્યો છે. હાર હેમનો એટલે સોનાનો હાર પહેર્યો છે. કેસરી સિંહ જેવી કમર ધરાવતો, બરાબર છે. અહીંયા કટી, કટી એટલે કેળ, કેસરી સરખી એટલે એની જે કમર છે એ સિંહના જેવી કમર ધરાવે છે. કોણ? ચંદ્રહાસ. રૂપ રંગ તેજ નિરખતા, શું કીધું અહીંયા, દેખી રૂપ રંગ તેજ તારુણી, એટલે શું કીધું કે રૂપ રંગ અને તેજ, તેજ કોનું, ચંદ્રહાસનું સૂતો છે છતાં પણ એના ચહેરા પર જે તેજ છે એ નિરખીને વિષયા પર જાણે પ્રેમની ભૂરખી નાખી હોય તેવી અસર થાય છે. એટલે કે વિષયા જે છે, ચંદ્રહાસનું જે મુખ છે અથવા પગથી નખ, એમ કીધું ને કે પગથી માથા સુધી એણે ચંદ્રહાસને જોયો અને આપણી પાસે એનું વર્ણન જોવા મળ્યું કે એના હોઠ કેવા છે, એનું નાક કેવું છે, એનો કંઠ કેવો છે, એણે આભૂષણો કયા કયા પહેર્યા છે, આ બધું જોયા પછી એક યુવાનને જોઈને એને, એ યુવાનને જોઈને એને જાણે એને એના પ્રેમમાં પડી ગઈ છે, અથવા એમ કહેવાય કે કોઈએ એને જાદુ મંત્ર કર્યો હોય. ચંદ્રહાસ તો સૂતો છે છતાં એને એવું લાગી રહ્યું છે કે મારા ઉપર કોઈ મોહિની થઈ હોય તેમ હું આ યુવાનના પ્રેમમાં પડી રહી છું અથવા તો આ યુવાનથી મને પ્રેમ થઈ ગયો છે, એવું આપણે અહીંયા લેવાનું છે. એટલે અહીંયા શું કીધું છે કે વિષયા પર પ્રેમની ભૂરખી નાખી હોય એવી અસર તેને થવા માંડી છે. કોને થવા માંડી છે? તો વિષયાને થવા માંડી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધીની કાવ્ય ચલાવીશું અને વિદ્યાર્થી મિત્રો જેટલી કાવ્ય ચાલી છે એને ખાસ ધ્યાન આપજો, કારણ કે આ તમારો સવિસ્તારનો પ્રશ્ન છે, અહીંયા આમાંથી નીકળશે, એટલે ખાસ ધ્યાન આપવાનું છે આટલી પંક્તિ ઉપર. એટલે આપણે બહુ શાંતિથી અને ધીરજપૂર્વક બધા શબ્દાર્થ સાથે ચલાવી છે. તો મને લાગે છે વિદ્યાર્થી મિત્રો કે તમને આ કાવ્યની અંદર સમજ પડી હશે. તો નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ લક.